તો યાર કેમ છો બધા રામ રામ બધાને આશા છું કે મજામાં જ હશો ને મજામાં જ રહેશો તો આજના વિડીયોમાં વાત કરવાનું છે કે જેમ કે તમે થમનેડમાં જોયું કે ફ્રી ફાયરમાં ઘણો મોટો એવો બદલાવ થયો છે એ બદલાવની તમને ખબર છે કે નહીં એ બધી વાતો હું આ વિડીયોમાં કરવાનો છે તમને ખબર છે કે નહીં મને એવું ખબર હોય તો ચાલો આપણે મેઇન ટોપિકની વાત કરીએ તો વિડિયો ચાલુ કરતા પહેલાં તમને ચિંકીત રિક્વેસ્ટ કરી દઉં કે જો તમારે ચેનલ પર નવા એવા આવો અને ફ્રી ફાયરનો વિડીયો તમારે વધુ ગુજરાતીમાં જોવો હોય તો એની માટે જે ચેનલનું સબસ્ક્રાઇબનું બટન છે સબસ્ક્રાઇબનું કરી લઈએ ચેનલને અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરી લે જેથી તમે મારો નવો વિડીયો સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો આપણે વિડીયોની મેઇન ટોપિકની વાત કરીએ તો તમને ખબર છે કે હમણાં જ અપડેટ આવ્યું છે થોડાક ધીમો તો એ અપડેટમાં કોડ રેન્ક મોડ આવ્યો છે તો એમાં શું છે કે કોડ રેન્ક મોડમાં કાર નાઇન્ટી એટની બહુ માંગ હતી તો તમને ખબર છે પહેલાં નથી પણ આવી ત્યારે એમાં કંઈક સ્કોપ આવ્યો છે મેટ્રિકલ સ્કોપ એવું કંઈક કરીને તો એથી જે કાર નાઇન્ટી એટ છે બહુ ઓપી બની ગયું ઓપી એટલે બહુ સારી ગન બની ગઈ હતી તો એમાં થતું શું કે કોઈ પણ પ્લેયર છે ગમે ત્યાં તમારે સ્કોપ ખોલીને મારવો જ ન પર તો ખાલી બંદો જાતો એના ખાલી તમે ખાલી એમ કરો અને સીધું ફાયર કરો તો સીધી એને ગોળી ગોળી લાગે અને સીધો છે મરી જાય એવા માટે તો હવે ત્યું શું કે રેન્ક મોડ હોય તમને કહેવાય છે બધા રેન્ક પુશ કરતા હોય તો જે સારા પ્લેયર હોય એની માટે પણ સારી હતી આ કાર નાઇન્ટી જે ખરાબ પ્લેયર છે એની માટે પણ જે કારન્ટીજ છે એની બહુ તકલીફ પડતી કે જે બંધો જાતો હોય એને છે ખાલી એની બાજુ તમારે ખાલી બધું કરો ને સીધો ફાયર કરો તો એ બંધો સીધો ડાઉન થઈ જાય તો જે રેન્ક પુશ કરતા હોય એની માટે અઘરું પડે કેમ કે સામે ગમે એવા બંધા આવે જો કાર નાઇન્ટી એટ વારતા એને તો એટલે આને રેન્ક પુશ કરવામાં આવું પડે એટલે ફ્રી ફાયર નક્કી કર્યું કે જે કાર નાઇન્ટી છે રેન્ક મોડમાંથી કાઢી નાખવામાં આવીને એની જગ્યાએ છે ફાર્મસ આવી ગઈ છે તો તમારું શું કહેવું છે આ બદલાવ ઉપર કોમેન્ટ કરીને જરૂર કહેજો તમે કાર નાઇન્ટી વાપરતા કે નહીં એ કોમેન્ટ કરીને જરૂર કહેજો તો બસ યાર વિડીયોમાં એટલે જો તમને વિડીયો જોવાની મજા એથી વીડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક લાઇક કરી દેજો અને ફ્રી ફાયરના વધુ વિડીયો ગુજરાતીમાં જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરી લો જેથી તમે મારો નવો વિડીયો સૌથી પહેલાં જોઈ શકો તો બસ યાર મળશું આગલા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય